વાત કરીએ મેઘરાજાની તો અમદાવાદમાં મધરાતથી હળવાથી ભારે વરસાદના અનેક ઝાપટા પડ્યા છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા છે. શ્યામલ, જીવરાજ, શિવરંજની, પ્રહલાદનગરમાં વરસાદ પડ્યો છે, તેમજ બોપલ, ઘુમા, ઇસ્કોન અને ગોતામાં પણ વરસાદ પડ્યો છે. બાપુનગર, નરોડા, કાલુપુર, શાહપુરમાં પણ વરસાદ પડ્યો છે અને રાયપુર, ખાડિયા, ઇસનપુરમાં પણ હળવો વરસાદ પડ્યો છે. ખાસ કરીને અત્યારે વાત કરીએ તો અમદાવાદના લોકો કેટલાય સમયથી આ વરસાદની આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, જ્યારે અમદાવાદમાં અડધી રાતથી જ આ વરસાદનું આગમન થઈ ગયું છે. ખાસ કરીને હળવાથી ભારે વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા છે, જેમાં આ વિસ્તારોમાં સમાવેશ થાય છે શ્યામલ, જીવરાજ, શિવરંજની, પ્રહલાદનગર. આ ઉપરાંત બોપલ, ઘુમા, ઇસ્કોન અને ગોતામાં પણ વરસાદ પડ્યો છે. ખાસ કરીને બાપુનગર, નરોડા, કાલુપુર અને શાહપુર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે, તેમજ રાયપુર, ખાડિયા અને ઇસનપુરમાં પણ હળવો વરસાદ પડ્યો છે. અમદાવાદના ઘણા બધા શહેરો એવા છે કે ત્યાં અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે તો અમુક જગ્યાએ હળવા ઝાપટા પડ્યા છે, પણ કેટલાય સમયથી રાજ્યભરમાં સમગ્ર જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ વરસાદ ધોધમાર પડતો હતો, મુશળધાર પડતો હતો, જ્યારે અમુક જગ્યાએ હળવો પડતો હતો. પરંતુ અમદાવાદવાસીઓની વાત કરીએ તો કેટલાય સમયથી અમદાવાદમાં વરસાદ નહોતો પડ્યો, થંભી ગયો હતો. જાણે મેઘરાજાએ રીસામણા લીધા હોય તે રીતે અમદાવાદમાં વરસાદ નહોતો પડી રહ્યો, પરંતુ હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે અને ખાસ કરીને અમદાવાદમાં અડધી રાત્રે જ ગઈકાલથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ઘણા બધા શહેરોમાં ધોધમાર વરસાદ પડ્યો છે તો ઘણી બધી જગ્યાએ હળવો વરસાદ પડ્યો છે, હળવા ઝાપટા પડ્યા છે. અને આ વિસ્તારોની આપણે જો વાત કરીએ તો આ વિસ્તારોમાં સમાવેશ થાય છે શ્યામલ, જીવરાજ, શિવરંજની અને પ્રહલાદનગર. આ એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક ખૂબ જ ધમધમતો હોય છે, પ્રદૂષણ પણ ખૂબ જ હોય છે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. ત્યારે આ શ્યામલ, જીવરાજ, શિવરંજની અને પ્રહલાદનગરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે.